गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आज थी आपणे एसएससी बोर्ड नी तैयारी माटे विषय विज्ञान मा गाला एसाइनमेंट ना 6 पेपर ना विभाग ए नी सीरीज शुरू करी रह्या छी। तो मित्रों, विभाग ए नी अंदर हूँ मेक्सिमम तमने बधा ज प्रश्नों समझावा माटे प्रयत्न करीश, साथे साथे आ उपरांत आपणे सुपर रिविजन माटे गोल्डन क्वेश्चन्स बैंक पण बनावी रह्या छीए के जो बोर्ड नी अंदर जे विभाग ए तमारो 24 मार्क्स नो पूछाय छे एमा जे 6-7 प्रश्नो एवा ऑकवर्ड पूछवामां आवे छे के जे आपणने आवडता नथी, तो ए 6-7 क्वेश्चन्स कया हशे तो एनी पण आपणे एक सीरीज शुरू करी रह्या छीए, तो तमे जोवानुं चूकता नहीं। बरोबर मित्रो, અને સાથે સાથે જો તમે સાયન્સમાં 80-80 ગુણ મેળવવા ઈચ્છતા હોય તો આ બધા જ વિભાગની ખાસ પ્રેક્ટિસ અને તૈયારી ખાસ કરજો। બરોબર મિત્રો, તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ ગાલા એસાઇનમેન્ટ પેપર 6 અને એનો વિભાગ એ શરૂ કરી રહ્યા છીએ। હવે વિભાગ એ ની અંદર પહેલું પૂછાય છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો, અને કુલ તમારે 6 વિકલ્પો ના જવાબ આપવાના છે। પરંતુ જો મિત્રો એક પણ આન્સર ખોટો પડી ગયો તો આપણો 1 માર્ક્સ બોર્ડમાં જતો રહે, અને 1 માર્ક્સ આપણા આવા જો કપાતા જાય તો આપણે ઘણા બધા માર્ક્સ છોડીને આવવું પડે। પરંતુ મિત્રો, આપણે એક પણ માર્ક્સ ગુમાવવાનો નથી, બરોબર ને? તો હવે આપણે શરૂ કરીએ છીએ વિકલ્પો। હવે પહેલો વિકલ્પ આપણે શરૂ કરીએ, પણ મારા પહેલા તમારે કોમેન્ટ બોક્સમાં એના આન્સર આપી દેવાના છે, જેથી કરીને મને ખ્યાલ આવે અને તમને પણ ખબર પડે કે તમે જે બોર્ડની તૈયારી કરી છે એમાં તમારી તૈયારી કેટલી છે। બરોબર મિત્રો, તો ચાલો શરૂ કરીએ। પહેલો વિકલ્પ, લેડ નાઇટ્રેટને ગરમ કરતા। હવે જુઓ, લેડ નાઇટ્રેટ એટલે PbNO3, લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? આપણને કુલ 4 વિકલ્પો આપેલા છે। હવે જુઓ, N2CO2, NO2 કે હાઇડ્રોક્લોરિક એસિડ, તો કયો વિકલ્પ આવશે મિત્રો જવાબમાં? વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે, NO2 વાયુ ઉત્પન્ન થાય। બરોબર, બેન્ઝીન નો આણ્વીય સૂત્ર કયું છે? બેન્ઝીન નો આણ્વીય સૂત્ર, બેન્ઝીન ના બંધારણમાં કુલ કાર્બન કેટલા હોય? 6, તો હાઇડ્રોજન પણ કેટલા થાય? 6 થાય મિત્રો, એટલે વિભાગ સી એ આપણો સાચો જવાબ છે, C6H6 મિત્રો। હવે તમને એમ થાય કે સર બેન્ઝીનમાં એનું બંધારણ આકૃતિ કેવી આવે, તો 6 કાર્બન છે મિત્રો, એટલે આ રીતે આપણે બેન્ઝીન નું બંધારણ દોરી શકીએ। બરોબર, જોઈ લેજો બરોબર, એટલે પરીક્ષામાં પણ તમને વાંધો ના આવે। આ હાઇડ્રોજન છે 6, આ રીતે એના 6 હાઇડ્રોજન થશે, આ બેન્ઝીન નું બંધારણ છે। બરોબર, એટલે જુઓ કાર્બન 1, 2, 3, 4, 5 અને 6, અને એ જ રીતે હાઇડ્રોજન પણ કેટલા છે? 6, એટલે આને આપણે ચક્રીય સંયોજન કહેવામાં આવે છે। કયું સંયોજન કહેવામાં આવે છે? ચક્રીય, એટલે ખાસ યાદ રાખજો, ફેરવી ફેરવીને પણ પૂછી શકાય। ત્યાર પછી ત્રીજા નંબરમાં, જઠરમાં ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે? તો ખોરાકનું જઠરમાં મોટા ભાગે કયા તત્વનું પાચન વધારે પ્રમાણમાં થાય છે? તો પ્રોટીનનું પાચન, યાદ રાખજો આ વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે, પ્રોટીનનું અંશતઃ એટલે કે મોટા ભાગનું પાચન થાય છે। સોલર સેલ ની બનાવટમાં કઈ ધાતુ વપરાય છે? તો સોલર સેલ ની બનાવટમાં આપણે જાણીએ છીએ કે સોલર સેલની બનાવટમાં સામાન્ય રીતે સિલિકોન
એટલે કે વિકલ્પ સી એ સાચો જવાબ છે. સિલિકોન એટલે રેતી કહેવાય. આ ઉપરાંત બીજું કયું તત્વ વપરાય છે? તો એક તો સિલ્વર, સિલ્વર એટલે એજી કહેવાય, ચાંદી આપણે જેને કહીએ છે, અને એનું બીજું નામ શું છે? આર્જેન્ટિનમ. યાદ રાખજો એનું બીજું વૈજ્ઞાનિક નામ શું છે? આર્જેન્ટિનમ. એટલે સોલર સેલની બનાવટમાં સિલિકોન ધાતુ એટલે કે રેતી વપરાય છે. પાંચમા નંબરમાં જોઈએ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેમી છે તો તેનો પાવર કેટલો હશે? યાદ રાખજો, ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો શું જવાબ આવશે? તો જુઓ, અહીંયા કેન્દ્ર લંબાઈ 25 સેન્ટીમીટર છે તો તેનો પાવર કેટલો હશે? તો પાવર અહીંયા શોધવાનું કીધું છે, તો એના માટેનું સૂત્ર યાદ રાખજો, પાવર પી બરાબર 1/f. આ સૂત્ર છે પાવર શોધવાનું. એફ એટલે કેન્દ્ર લંબાઈ. તો એક છેદમાં, હવે જુઓ કેન્દ્ર લંબાઈ આપણને કેટલી કીધી છે? 25 સેન્ટીમીટર. બરોબર, ધ્યાન રાખજો, આ 25 સેન્ટીમીટર. એને હંમેશા મીટરમાં ફેરવવાના. મીટરમાં ફેરવીએ એટલે 100 વડે ભાગવા પડે, એટલે 25 ને 100 વડે તમે ભાગો એટલે છેદમાં કેટલા લખવાના? 100. એ 100 ક્યાં જતા રહે? ઉપર જતા રહે, કારણ કે છેદના છેદમાં 100 છે એટલે 100 ઉપર જાય, એટલે 100 છેદમાં 25. છેદ ઉડાડી દો, 25 4 100 માટે આપણો જવાબ આવ્યો +4. ઓકે, ખ્યાલ આવ્યો? 4 કઈ રીતે જવાબ આવ્યો? એટલે આ રીતે ગણતરી કરી સૂત્રમાં અને તમારે જવાબ લખવાનો છે. યાદ રાખજો, એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 25 સેમી છે તો તેનો પાવર પી કેટલો હશે? તો આમાં સાચો જવાબ આવશે +4.0 ડાયેક્ટર. ડી એટલે ડાયેક્ટર, જેમ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર એવા અહીંયા એકમ છે કેપિટલ ડી, જેને ડાયેક્ટર કહેવાય. હવે છઠ્ઠા નંબરનો લાસ્ટ વિકલ્પ જોઈએ, કે પ્રિઝમ વડે થતા શ્વેત એટલે સફેદ પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? મહત્તમ એટલે મોટો, તો કોનો વેગ વધારે હોય છે? તો સામાન્ય રીતે યાદ રાખજો કે આમાં લાલ રંગ વિભાગ વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. અને એટલા માટે જ આપણે જાણીએ છીએ કે મોટી સિટીની અંદર વાહનોને રોકવા માટે અથવા ભયનું સિગ્નલ બતાવવા માટે લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, ક્લિયર ને મિત્રો? હવે આપણે ખાલી જગ્યાઓ જોઈશું. આપણે કુલ 6 વિકલ્પ જોયા. હવે ખાલી જગ્યામાં સાતમા નંબરમાં કાર્બન પરમાણુની સંખ્યા 4 હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર ખાલી જગ્યા થાય. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2. આ એનું સામાન્ય સૂત્ર છે. હવે આમાં કાર્બનની સંખ્યા કેટલી કીધી છે? 4. તો કાર્બનની જગ્યાએ એટલે n બરાબર 4 આપ્યા છે. H 2, n ની જગ્યાએ 4+2, જોજો બરાબર C4. H કેટલા થાય? જુઓ, 4 × 2 = 8, વત્તા 2, 8 × 2 = 10. એટલે આપણો જવાબ આવશે C4H10. કેટલો આવશે? C4H10. તો આમાં સાચો જવાબ છે C4H10. પણ આવ્યા કેવી રીતે? તો આ સૂત્ર યાદ રાખજો, CnH2n+2 આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું સૂત્ર છે, અને એમાં કાર્બન ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા છે? કાર્બન ની સંખ્યા 4 આપી છે, એટલે n ની જગ્યાએ તમારે 4 મૂકવાના, અને ગણતરી કરો એટલે એ તમારું આણ્વીય સૂત્ર આવી જાય. બરોબર, આમ 4 ની જગ્યાએ 5, 6, 7 આપેલા હોય તો પણ તમે ગણતરી કરીને આ રીતે સૂત્ર લાવી શકો. હવે આઠમા નંબરમાં મેન્ડેલિક તેના આવર્ત કોષ્ટકમાં ખાલી જગ્યા તત્વોનો સમાવેશ કર્યો હતો,
મેન્ડેલિફે એના સમયમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ કર્યો હતો મિત્રો? તો જુઓ 63 તત્વોનો સમાવેશ કર્યો હતો એના સમયમાં। જ્યારે અત્યારે કેટલા તત્વોનો સમાવેશ કરેલો છે? તો યાદ રાખજો 118 તત્વોનો સમાવેશ કરેલો છે। કેટલા? 118। નવમા નંબરમાં વનસ્પતિના પર્ણમાં સ્ટાર્ચની હાજરી જાણવા ખાલી જગ્યાના દ્રાવણનો ઉપયોગ થાય છે। હવે સ્ટાર્ચની હાજરી જાણવી હોય તો અહીંયા બે ખાલી જગ્યામાં વિકલ્પ આપેલા છે, આયોડીન અને ચૂનો। ચૂનો છે એ સ્ટાર્ચની હાજરી જાણવા માટે વાપરી શકાય નહીં મિત્રો, તો બાકી કોણ રહ્યો? આયોડીન। તો આપણો સાચો જવાબ આવશે આયોડીન। અભિરંજક છે, શું છે મિત્રો? અભિરંજક। અને એની હાજરીના કારણે આપણે પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે કે નહીં એ જાણી શકીએ છીએ। દસમા નંબરમાં માતાના ગર્ભાશયની દિવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે, એટલે કે અંદર જે બાળક છે એ બાળકને જીવતું રાખવા માટે પોષણની જરૂર પડે, એ પોષણ આપવા માટે માતા અને બાળક એ બંનેની વચ્ચે જોડાણ કરતી એક નળી હોય છે, એ રચનાને ખાલી જગ્યા કહે છે। તો એને શું કહેવાય મિત્રો? જરાયુ કહેવાય। શું કહેવાય નળીને? જરાયુ, યાદ રાખજો બરોબર। ત્યાર પછી 11મા નંબરની ખાલી જગ્યા, ખાલી જગ્યા લેન્સને અપસારી લેન્સ કહે છે। અપસારી લેન્સ એટલે અ અ યાદ રાખવાનું, અપસારી હોય તો અ યાદ રાખો। એટલે કોને અપસારી લેન્સ કહેવાય? અંતરગોળને। કોને અપસારી લેન્સ કહેવાય? અંતરગોળ લેન્સને અપસારી લેન્સ કહેવાય બરોબર। એટલે સાચો જવાબ આવશે અંતરગોળ। જ્યારે બહિર્ગોળને શું કહેવાય? અભિસારી લેન્સ કહેવાય। શું કહેવાય? બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ કહેવાય, યાદ રાખજો। હવે લાસ્ટ ખાલી જગ્યા જોઈએ, પવન ચક્કીના ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટર પ્રતિ અવર, અવર એટલે કલાક થી વધુ હોવી જોઈએ। તો મિત્રો જ્યારે પવન ચક્કીઓ છે એ દૂર દૂર રણ પ્રદેશો હોય, ખુલ્લા મેદાનો હોય, દરિયા કાંઠો હોય અથવા પર્વતીય વિસ્તારો ઉપર આ પવન ચક્કીઓ ઉભી કરવામાં આવે છે, અને એ પવન ચક્કીઓના પાંખિયા ફેરવવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક, યાદ રાખજો। એટલે અહીંયા 15 કિલોમીટર પ્રતિ કલાક થી વધુ એની પવનની ઝડપ હોય તો એના પાંખિયાની ગતિનો ઉપયોગ કરી અને આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ બરોબર મિત્રો, અને ટર્બાઇન ફેરવી શકીએ છીએ। તો આ હતી આપણા વિકલ્પો અને ખાલી જગ્યાઓ। હવે નેક્સ્ટ ટોપિક જોઈએ। હવે ફ્રેન્ડ્સ આપણે ખરા ખોટા જોઈએ, કુલ આપણે 4 ખરા ખોટા જોવાના છીએ। જુઓ હવે એમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વોને 8મા સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે। હવે બરોબર ધ્યાન રાખજો, ચેપ્ટર 5 માંથી પૂછાયેલો ખરા ખોટા છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વોને 8મા એમ કીધું છે સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે। આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો આ વિધાન ખોટું છે, કારણ કે સમજો જરા, 8મા નહીં પરંતુ 18મા સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે। કયા સમૂહમાં? 18મા। નિષ્ક્રિય વાયુને આધુનિક આવર્ત કોષ્ટકમાં 18મા તત્વો, એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વોને 18મા સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે, પણ અહીંયા તો આપણે 8મા કીધું છે એટલે આ વિધાન ખોટું છે। ત્યાર પછી ઘરોળી, પક્ષી અને મનુષ્યના અગ્ર ઉપાંગ, આ અગ્ર ઉપાંગ કહેવાય, હાથ એ અગ્ર ઉપાંગ અને આપણા પગ એ પશ્ચ ઉપાંગ કહેવાય। અગ્ર ઉપાંગના અસ્થિ, અસ્થિ એટલે હાડકા,
अस्थिओनी अंतस्थ एटले अंदरनी रचना अने गोठवणी अलग अलग छे। तो मित्रों आ वाक्य साचू छे के खोटू? तो साचू छे। केम? कारण के मनुष्यमां गरोड़ीमां अने पक्षीनी अंदर जुओ अग्र उपांगोमां घणो फेर छे। कई रीते? तो आपणे जाणीए छीए के आपणामां आ जे नख छे એ નખ આપણે નખ આવેલા હોય મનુષ્યને, બરોબર કે નહીં? જ્યારે પક્ષીઓને શું આવેલું હોય? નહર આવેલા હોય, બરોબર? અને ગરોળીની અંદર અગ્ર ઉપાંગોની રચના અલગ અલગ છે। એટલે અહીંયા જુઓ અંતસ્થ રચના એટલે અંદરની અને એમની ગોઠવણી જુદી જુદી છે એમ કહેવામાં આવ્યું છે। તો આ વાત સાચી છે કે ગરોળી પક્ષી અને મનુષ્યમાં અંતસ્થ અંગો અને એમની રચના એમની ગોઠવણી જુદી જુદી છે, એક સરખી નથી। 15મા નંબરમાં કોઈ પણ પ્રકારના અરીસા માટે પરાવર્તનના નિયમો પડાય છે। તો જુઓ મિત્રો, પરાવર્તનના નિયમો, કોઈ પણ અરીસો હોય તો એ આપણે પરાવર્તનના નિયમો પાડી શકીએ, બરોબર? તો આ વિધાન પણ આપણું સાચું બનશે। 16મા નંબરમાં છેલ્લા ખરા ખોટા, કોઈ પણ ઉર્જા સ્ત્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત નથી। સમજો જરા, શું કહે છે? કોઈ પણ ઉર્જા સ્ત્રોત સંપૂર્ણ રીતે પ્રદૂષણ મુક્ત નથી। આપણે જાણીએ છીએ કે જેટલા ઉર્જા સ્ત્રોતો છે, ચાહે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસ હોય, લાકડું હોય, છાણા હોય, બધા ઉર્જા સ્ત્રોતો પ્રદૂષણ વાળા છે, જેનાથી પ્રદૂષણ થાય છે, જેનાથી ઓછા વધારે। એવું નથી કે બધા એક સરખા પ્રદૂષણ ફેલાવે છે, પણ દરેકમાં પ્રદૂષણ તો થાય જ છે। એટલે કોઈ પણ એવું ઉર્જા સ્ત્રોત નથી કે જે પ્રદૂષણ વિહીન હોય। તો આ વિધાન કેવું બનશે? આપણું સાચું છે, બરોબર? તો આ પૂરા કર્યા આપણે ખરા ખોટા। તમારે કેટલા ખરા ખોટા સાચા તમે મારા કરતા પહેલા જવાબ આપ્યા તો કોમેન્ટમાં લખવાનું રાખજો। હવે આપણે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એમ કીધું છે। એમાં પહેલો છે ચેતોપાગમ એટલે શું? તો આપણે જાણીએ છીએ કે આ વખતે બોર્ડની એક્ઝામમાં ચેતાકોષ મોસ્ટ એમ્પી છે। તો દાખલા તરીકે આ એક ચેતાકોષ, આ બીજો ચેતાકોષ, એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ એકબીજા સાથે આ રીતે જોડાણ, ભૌતિક જોડાણ, આને કયું જોડાણ કહેવાય? ચોટી જાય તો એને ભૌતિક જોડાણ કહેવાય। ભૌતિક જોડાણ હોતું નથી, પરંતુ આ રીતે વચ્ચે જગ્યા હોય છે, જુઓ આ ભૌતિક જોડાણ નથી પણ અવકાશીય જોડાણ હોય છે। આ અવકાશીય જોડાણને ચેતોપાગમ કહેવાય। શું કહેવાય? ચેતોપાગમ। એટલે પાસ પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુ અને બીજા ચેતાકોષના શિખાતંતુ, યાદ રાખજો, વચ્ચે રહેલા અવકાશ, અવકાશ એટલે જગ્યા કહેવાય, બરોબર? આ જ અવકાશ અથવા જગ્યાને ચેતોપાગમ કહે છે, યાદ રાખજો, મોસ્ટ એમ્પી। ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ કે જો ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? તો ધ્યાન રાખજો, અહીંયા શું કહે છે? ગોળાકાર બીજ, અહીંયા એમ કીધું છે ગોળાકાર બીજ અને ઊંચા, એનું સંકરણ કોની જોડે કરવામાં આવે છે? નીચા છોડ અને ખરબચડા, તો એમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો કેવી સંતતિ એટલે કે કેવા છોડ ઉત્પન્ન થાય? તો યાદ રાખજો, ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ ઉત્પન્ન થાય। હવે ઊંચાઈ એટલે કેવા? કેમ આવું થયું? તમને પ્રશ્ન થાય કે સર નીચા અને ખરબચડા કેમ ન ઉત્પન્ન થયા? તેનું મિત્રો કારણ છે કે જે લક્ષણ પ્રભાવી હોય એ સંતતિના લક્ષણો પ્રગટ થાય, બરોબર? દાખલા તરીકે આપણા શરીરમાં કેન્સરના જનીનો પ્રચ્છન્ન હોય છે, નિષ્ક્રિય હોય છે, એટલે એ લક્ષણો પ્રગટ કરતા નથી,
જ્યારે અત્યારે હાલ આપણા શરીરમાં જે લક્ષણો દેખાય છે એ પ્રભાવી છે માટે એ મોટા ભાગે પ્રગટ થાય છે એટલે અહીંયા સંતતિમાં ગોળ બીજ એનો આકાર ગોળ અને એની લંબાઈ ઊંચી આ લક્ષણો પ્રભાવી હતા એટલે આવનાર સંતતિ ગોળ બીજ ધરાવતા ઊંચા છોડ ઉત્પન્ન થશે ઓકે ક્લિયર હવે બે જાતિઓ સમાન પૂર્વજ ધરાવે છે ध्यान रखो बे जातियों समान पूर्वज એટલે કે એમના દાદાઓ સમાન છે તેવું ક્યારે કહી શકાય તો આવું ક્યારે બને કે જ્યારે આપણા બધાના લક્ષણો એકબીજાને મળતા આવતા હોય દાખલા તરીકે મારા લક્ષણો અને તમારા લક્ષણો મોટા ભાગે એક સમાનતા જોવા મળતા હોય તો સમજી લેવાનું કે આપણા પૂર્વજો મોટા ભાગે સમાન હશે દાખલા તરીકે તમારા લક્ષણો મારા લક્ષણો મોટા ભાગે મળતા આવે છે મનુષ્યના મોટા ભાગના લક્ષણો મળતા આવતા હોય છે એટલે એનો મતલબ એ થયો કે આપણા પૂર્વજો એક સમાન હશે કયા તો આદિમાનવ બરોબર તો બે જાતિઓના લક્ષણોમાં જેટલી વધારે સમાનતા સમાનતા એટલે સરખાપણું ધરાવે તેટલી વધારે નજીક એ જાતિ ગણાય આવી બે જાતિઓના ઉદ્ભવ પણ નજીકમાં થયો હોય ત્યારે કહી શકાય ઓકે 20માં નંબરમાં જોઈએ કે વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ શું છે તો વિદ્યુત પ્રવાહના માપન માટેનું વિદ્યુત પ્રવાહ એટલે I એ વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન કયું છે એમીટર આની જગ્યાએ તમને એમ પૂછવામાં આવે કે વિદ્યુત પ્રવાહની હાજરી નું માપન કરવા માટેનું સાધન કયું તો ગેલ્વેનોમીટર હજી એમ પૂછી શકાય કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેનું સાધન કયું તો વોલ્ટ મીટર એટલે કુલ આપણે અહીંયા ત્રણ પ્રશ્નો ક્લિયર કર્યા જો વિદ્યુત પ્રવાહનું માપન તો એ મીટર વિદ્યુત પ્રવાહની હાજરી માપવાની હોય તો ગેલ્વેનોમીટર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તો વોલ્ટમીટર સાધન વપરાય છે બરોબર હવે ત્યાર પછી આપણે 21માં નંબરમાં જોઈએ ન્યુક્લિયર વિખંડન એટલે શું ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને આપણે 8માં ધોરણમાં અને 9માં ધોરણમાં પણ આ ક્વેશ્ચન્સ ભણેલા છીએ કે ભારે ન્યુક્લિયસનું આ વચ્ચેના ભાગે આ શું આવે કેન્દ્ર કહેવાય અને એની ફરતે આ કક્ષાઓ કહેવાય તો આ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય ન્યુક્લિયસ તો ભારે ન્યુક્લિયસનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન સાથે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે બરોબર યાદ રાખો આ વ્યાખ્યા કે ભારે ન્યુક્લિયસનું હલકા ન્યુક્લિયસમાં વિભાજન સાથે વધારે એટલે કે વિપુલ માત્રામાં ઉર્જા મુક્ત થવાની ઘટનાને ન્યુક્લિયર વિખંડન કહે છે ઓકે ત્યાર પછી 22માં નંબરમાં વાત કરીએ જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહે છે તો જે પદાર્થોનું વિઘટન થઈ શકતું ન હોય એટલે કે જે ધ્યાન રાખજો કુદરતી રીતે અથવા એમ કહી શકાય કે સજીવો દ્વારા જે પદાર્થનું વિઘટન થઈ શકતું ન હોય એને જૈવિક અવિઘટનીય પદાર્થો કહેવાય કેવા કહેવાય જૈવિક અવિઘટનીય પદાર્થો કહેવાય પરંતુ જે પદાર્થોનું સજીવો દ્વારા જૈવિક ક્રિયાઓ દ્વારા વિઘટન થઈ શકતું હોય તો એને જૈવિક વિઘટનીય પદાર્થો કહેવાય ઓકે ક્લિયર કર્યું હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ હવે ફ્રેન્ડ્સ આપણે 23માં નંબરનો પ્રશ્ન જોઈએ પર્યાવરણ બચાવવા માટેના અભિગમ રિફ્યુઝ એટલે ના પાડવી નું એક ઉદાહરણ આપો મિત્રો આના ઘણા બધા ઉદાહરણ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો બરોબર એ પણ એક ઉદાહરણ છે અને બીજું એક ઉદાહરણ છે કે આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિક સાધનોનો બને એટલો ઓછો ઉપયોગ કરી અને વીજળીની બચત કરવાની
आ पण एक रिफ्यूज एटले ना पाडवानुं एक उदाहरण छे। ओके क्लियर थई गयुं। साथे साथे 24मा नंबरमा मोस्ट इम्पोर्टेंट आपेलुं जोडकुं साची रीते जोडो, एमा विभाग ए मा अंतःस्त्राव आपेला छे जेने हार्मोन्स कहेवाय। एमा बे अंतःस्त्राव छे, एमा इन्सुलिन અને બીમાં થાઇરોક્સિન જે અહીંયા થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, અને આ ઇન્સ્યુલિન એ પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે। હવે આ બંને અંતઃસ્ત્રાવની ઉણપથી કયા રોગો થશે એ તમારે સાચા લખવાના છે, સાચા જોડકા જોડવાના છે। વિભાગ બીમાં ઉણપથી થતા રોગ અને અહીંયા ત્રણ આપ્યા છે, એક ગોઇટર, બે વામનતા અને ત્રીજું છે મધુપ્રમેહ। તો અહીંયા જો ઇન્સ્યુલિન, તો પિટ્યુટરી ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે અને એની ઉણપથી આપણને મધુપ્રમેહ, એટલે કે આપણને કયો રોગ થાય છે, ડાયાબિટીસ। ડાયાબિટીસ બે પ્રકારના છે, ડાયાબિટીસ મેલિટસ અને ડાયાબિટીસ ઇન્સિપિડિસ। એટલે હંમેશા ઇન્સ્યુલિનની ઉણપથી આપણને મધુપ્રમેહ નામનો રોગ એટલે કે ડાયાબિટીસ થાય છે। બીજા નંબરમાં છે થાઇરોક્સિન। આ થાઇરોક્સિન ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે, પણ એની ઉણપ હોય એટલે કે થાઇરોક્સિનની ઉણપથી ગોઇટર નામનો રોગ થાય છે, એટલે કે ગળાના ભાગમાં એક ગાંઠ તૈયાર થાય છે મણકા જેવી, આ ગળું ફૂલી જાય છે, જેને આપણે ગોઇટર અથવા કંઠમાળ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે થાઇરોક્સિનની ઉણપથી આપણને ગોઇટર નામનો રોગ થાય છે। ઓકે સમજાયું મિત્રો? તો આ હતો ગાલા એસાઇનમેન્ટના પેપર 6ના વિભાગ એના બધા જે 24 પ્રશ્નો મેં તમને સમજાવ્યા છે। અને મિત્રો ભૂખી નથી મારવાના, આ રીતે સમજીને જો તમે કોઈ પણ પ્રશ્ન સમજેલા હશો અને પછી તૈયાર કરેલા હશે તો બોર્ડમાં તમે નિશ્ચિંતપણે દરેક પ્રશ્નોના સાચા જવાબ લખી શકશો। તો મને ચોક્કસ ખાતરી છે કે આજના વિડીયોની અંદર તમને દરેકે દરેક પ્રશ્નો સમજવામાં ખૂબ મજા આવી હશે। હવે નેક્સ્ટ વિડીયોમાં ગાલા એસાઇનમેન્ટનું પેપર 5ના વિભાગ એ સાથે ફરી મળીએ। ત્યાં સુધી આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહો, અને આ ચેનલ ઉપર જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમે મેથ, સાયન્સ અને દરેક વિષયના વિડીયો ઇઝીલી મેળવી શકો। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ પેપર 5 સાથે। ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।